વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે નોટપેડ અને નોટપેડના મેનુ મેનુમાં રહેલા કમાન્ડ અને એ કમાન્ડ દ્વારા શું કાર્ય કરી શકાય તેની વાત કરીશું. નોટપેડ શરૂ કરવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, ઓલ પ્રોગ્રામ પર ક્લિક, એસેસરીઝ પર ક્લિક, નોટપેડ પર ક્લિક. હવે એક વિન્ડો ઓપન થઈ નોટપેડની, કે જે અત્યારે અનટાઇટલ છે. નવી બની ઓપન થાય તો બધી ફાઇલો અનટાઇટલ હોય. હવે એની સ્ક્રીન વિશે જોઈએ તો આ જે ભૂરો પટ્ટો છે, દરેક વિન્ડોમાં ઉપર ભૂરો પટ્ટો આવશે જેને ટાઇટલ બાર કહેવાય, અને તેની ડાબી બાજુએ ફાઇલનું નામ અત્યારે અનટાઇટલ છે, પણ આપશો જ્યારે સેવ કરશો ત્યારે એ નામ અને પ્રોગ્રામનું નામ લખાઈને આવશે. અને જમણી બાજુ મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, ક્લોઝ બટન છે. સ્ક્રીન મોટી કરું છું, મેક્સિમાઇઝ. હવે આપણે વાત કરીશું ફાઇલ મેનુ, એડિટ મેનુ, ફોર્મેટ મેનુ, વ્યૂ મેનુ, હેલ્પ મેનુ. તો જુઓ, ફાઇલ મેનુમાં પ્રથમ કમાન્ડ છે ન્યૂ. આ કમાન્ડની મદદથી નવી ફાઇલ બનાવી શકાય છે, અને તેની શોર્ટકટ છે કંટ્રોલ એન. કંટ્રોલ કી દબાવી અને સાથે એન એકવાર દબાવવાનું. પછી છે ઓપન કમાન્ડ. બનાવેલી ફાઇલ તમે જે સેવ કરી હોય ઓપન કરવા માટે કમાન્ડ છે, અને એની શોર્ટકટ છે કંટ્રોલ કી દબાવીને ઓ એકવાર દબાવવાનું. ઓપનથી શું થાય? તો ફાઇલમાં ડિલીટ કરી શકાય, નવું ઉમેરી શકાય, સુધારી શકાય અને ત્યારબાદ સેવ કરી શકાય. ત્રીજો કમાન્ડ છે સેવ. અગાઉ સેવ કરેલી ફાઇલ કે જેમાં તમે સુધારા વધારા ઓપન કર્યા બાદ જે પણ કામ કરો છો તે સેવ કરવા માટે કંટ્રોલ એસ. અને સેવ એસ કમાન્ડ, નવી ફાઇલને સેવ કરવા માટે સેવ એસ કમાન્ડ વપરાય છે. પહેલી વાર નામ આપવાનું હોય ત્યારે, અથવા બનાવેલી ફાઇલને બીજા કોઈ નામથી કોપી સ્વરૂપે સેવ કરવા માટે સેવ એસ. પેજ સેટઅપ, પેજ સેટઅપ પર ક્લિક કરીએ તો આપણને વિવિધ પ્રકારના જે પેજ પ્રિન્ટરમાં ગોઠવીને પ્રિન્ટ કાઢવાની હોય, અહીંયા આગળ આટલા પ્રકાર આપેલા છે. લેટર, તો લેટર પ્રકારથી તમારું પેજ, એટલે પ્રિન્ટરની અંદર જે પેપર મૂકેલા હોય છે એ પ્રકાર લેટર રાખો, એ પ્રમાણે પેજમાં પ્રિન્ટ થશે. A4 સાઇઝ, આ સર્વત્ર સામાન્ય પેજ જે વપરાતું હોય છે ઝેરોક્સ મશીન કે ઝેરોક્સની દુકાનોમાં, પ્રિન્ટરોમાં A4 સાઇઝ છે. પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ. પોર્ટ્રેટ એટલે ઊભું પેજ, લેન્ડસ્કેપ એટલે આડું પેજ. માર્જિન, તો અહીંયા આગળ તમે પ્રિવ્યુમાં જુઓ કે તમારું પેજ A4 સાઇઝ છે, 8.5x11. તો એમાં લેફ્ટ સાઈડ 75.75 ઇંચ અને રાઈટ સાઈડ 0.75 ઇંચ જગ્યા રાખવાની. ટોપ 1 ઇંચ અને બોટમ 1 ઇંચ, એટલે તમારું પેપર ગમે તે સાઇઝનું હોય, A4 સાઇઝનું પેપર હોય તો ઉપર 1 ઇંચ છોડી દી, નીચે એક બોટમ 1 ઇંચ છોડશે. લેફ્ટ સાઈડે 0.75 ઇંચ, રાઈટ સાઈડ 0.75 ઇંચ છોડી દેશે. હેડર, તમે હેડર મથાળું આપવા માગતા હો. ફૂટર, પેજના નીચે પેજ નંબર લખાઈને આવે છે તે, તો તે તમે અહીંયા આગળ પોતે પણ લખી શકો છો, અને અત્યારે પેજ નંબર સેટ કરેલા છે એ આપણે જોઈ શકીએ છીએ. પછી ઓકે પર ક્લિક. ત્યારબાદ પ્રિન્ટ કમાન્ડ, તો તમારું આખું પેજ ફાઇલ રેડી થઈ જાય તો એને પ્રિન્ટ કરવા માટે કંટ્રોલ પી શોર્ટકટ કી છે, કંટ્રોલ કી દબાવીને પી દબાવવાનો અને પ્રિન્ટ કમાન્ડ પર કાં તો ક્લિક કરો. તો અહીંયા આગળ તમારું સિલેક્ટ પ્રિન્ટર આવશે, જે પ્રિન્ટર તમારી સાથે જોડેલું હશે ત્યાં આગળ બ્લુ ગ્રીન કલરમાં ખરાની નિશાની આવશે. કેટલા તમારે કોપી કાઢવી છે? માનો કે 3 પેજની ફાઇલ છે અને નંબર ઓફ કોપીઝમાં તમે 3 લખો, તો તમારા 3 પેજ 3 વાર, એટલે કુલ 9 પેજ પ્રિન્ટ થશે. એક ફાઇલ 3 વાર પ્રિન્ટ થશે. પ્રિન્ટ કમાન્ડ આપીએ તો એ કામ થઈ જશે. કેન્સલ કરું છું અત્યારે. ફાઇલ પર ક્લિક, એક્ઝિટ, નોટપેડ બંધ કરવા માટે.
હવે ફરી સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ એસેસરીઝ નોટપેડ મેક્સિમાઇઝ કરું છું. હવે એડિટ મેનુ, તો એડિટ મેનુ અહીં આગળ અત્યારે આપણી જોડે કોઈ માહિતી નથી, હું ટૂંકી રીત અપનાવું છું. નોટપેડની થોડીક માહિતી લઈ કોપી કરું છું સમય બચાવવા માટે, બાકી તમને જે કહ્યું હોય એ પ્રમાણે તમારે માહિતી લખવાની. ફોન્ટ બદલાઈ ગયા છે, ટાઈમ્સ ન્યૂ રોમન, એરિયલ અથવા તો કુરિયર કરવાના. એડિટ, એડિટ મેનુની વાત કરીએ તો પહેલો કમાન્ડ છે અન્ડુ. હવે મોટાભાગે એવું થાય કે આપણે જ્યારે નોટમાં ચોપડામાં કામ કરતા હોય ભૂલ પડે તો આપણે શું કરે છે, ચેકી નાખીએ. ચેકી નાખીએ તો શું થાય, તમે ત્યાં ના લખી શકો. અમુક વાર આપણે એવું કરીએ પેજ ફાડીને ડસ્ટબિનમાં નાખી દઈએ, પાછું ના આવે. અહીં આગળ તમે નોટપેડમાં એટલે કે કોમ્પ્યુટરની મદદથી કોઈ પણ વસ્તુ ભૂસી કાઢી હોય કે કોઈ બીજો કલર કમાન્ડ આપ્યો હોય, દાખલા તરીકે કલર, પછી તમને એવું લાગે કે કલર મારો બ્લ્યુ ના બરાબર નહીં, એને પિંક કરવો છે, તો તમે એડિટ અંડુથી અગાઉ આપેલો કમાન્ડ રદ કરી શકો છો. ડિલીટ હોય કે ફોર્મેટિંગને લગતા કમાન્ડ હોય, ફોર્મેટિંગ એટલે માહિતીને શણગારવી. દાખલા તરીકે તમે ફોન્ટ બોલ્ડ કર્યા છે પણ બોલ્ડની ઇમ્પેક્ટ નહીં જોઈતી, તો કંટ્રોલ ઝેડ અથવા તો અંડુ પર ક્લિક કરો. સારું, પછી હવે જો માહિતીની કોપી કરવી, તો આ નોટપેડ શબ્દ છે, તમને વર્ગમાં ટીચર લેસન આપે છે બરાબર, વાતો કરો ત્યારે કે ભાઈ ચાલ આ કવિતા 10 વાર લખજે, તો તમારા નોટપેડના 10 પેજમાં એ વસ્તુ 10 વાર લખવી પડે. આ કોમ્પ્યુટરમાં તો એવી વાત થાય નહીં કે ભાઈ લેસન નહીં કર્યું, તો કાંઈક અહીંયા આગળ શું છે કે કોપી પેસ્ટથી બધું થઈ જતું હોય છે, એટલે તમને મહેનત હજી પડતી મહેનત કરવી પડતી નથી. આ નોટપેડને સિલેક્ટ કરવા માટે કર્સરને શરૂઆતમાં લઈ જાઓ કાં તો અંતમાં લઈ જાઓ, ગમે ત્યાં લઈ જાઓ, પછી માઉસનું બટન દબાવી રાખી શરૂઆત સુધી ખસેડો. જો કર્સર શરૂઆતમાં હોય તો અંત સુધી ખસેડો, તો એટલો ભાગ બીજા લખાણ કરતાં હાઈલાઇટ થયેલો જોવા મળશે. હવે તમે એડિટમાં જાઓ, કોપી, કંટ્રોલ સી કી દબાવો તોય ચાલશે, કોપી પર ક્લિક, પછી કર્સરને નવી જગ્યાએ લઈ જાઓ. એડિટ, પેસ્ટ, પેસ્ટ શબ્દ એટલે ટૂથપેસ્ટ, તમે કહીએ ને કે તું કયો બ્રશ કરે, આપણે એ બધી વાતો ગુજરાતીમાં બોલતા હોય, તો કે હું કોલગેટ, ડાબર, પતંજલિનું કોઈ ટૂથપેસ્ટ વગેરે વગેરે નામ બોલીએ છીએ. તો ખરેખર એવું નહીં હોતું, પણ બ્રશ ઉપર આપણે કોલગેટ દ્વારા જે અંદર જે લિક્વિડ હોય છે એને પેસ્ટ કરીએ છીએ. ટૂથપેસ્ટ દાંત માટેની પેસ્ટ ત્યાં મૂકે છે, પેસ્ટ એટલે ચોંટાડવું પર ક્લિક. તો જો નોટપેડ કોપી થઈ ગયું, હવે એન્ટર આપું છું. શોર્ટકટ આપણે શીખ્યા છે કંટ્રોલ વી પેસ્ટ કરવા માટે, કંટ્રોલ સાથે વી, એન્ટર, કંટ્રોલ વી, કંટ્રોલ વી, કંટ્રોલ વી, કંટ્રોલ વી, કંટ્રોલ વી, તો આ રીતે કોપી થાય. હવે માનો કે તમારે એક સાથે બધું કોપી કરવું, તો સિલેક્ટ કરો શરૂઆત અથવા તો અંતમાં કર્સર લઈ જઈ, પછી માઉસનું બટન દબાવી રાખી માઉસને છેલ્લેથી પહેલે સુધી કાં તો પહેલેથી છેલ્લે સુધી સિલેક્ટ કરો. એડિટ, કોપી, કર્સરને નવી જગ્યાએ લઈ જાઓ, પેસ્ટ, કંટ્રોલ વી, તો આવી ગયું. આ રીતે તમે જેટલી માહિતીની નકલ કરવી હોય તમે કંટ્રોલ સી એડિટમાં જઈ કોપી કમાન્ડ, કંટ્રોલ બી એડિટમાં જઈને પેસ્ટ કમાન્ડ દ્વારા કોપીનું કામ કરી શકશો. માહિતી સિલેક્ટ કરું છું કે ભાઈ આ જે નોટપેડ 10 વાર લખ્યું છે એ ડિલીટ કરું, તો એડિટમાં જઈ સિલેક્ટ કર્યા બાદ ડિલીટ, એડિટ, ડિલીટ, એડિટ, ડિલીટ. હવે આ નોટપેડ શબ્દને ખસેડવો છે, ખસેડવું એટલે નકલ નથી કરવાની.